ચલો નમસ્તે બાળકો કેમ છો મોજમાં મજામાં ને સરસ ચાલો હવે આની પહેલાના ક્લાસમાં આપણે એકમ 10 અભ્યાસ કર્યો ખાલી જગ્યાનો અભ્યાસ કર્યો પછી કલમના ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ પણ લખ્યા હવે આજે આપણે ઉદાહરણ મુજબ સંખ્યા અંકમાં અને શબ્દોમાં લખીશું અંકમાં અને શબ્દમાં સંખ્યા લખવાની છે એમાં જો તમે ઉદાહરણ મુજબ અંકમાં લખો પાના નંબર 25 છે પાના નંબર 25 માં સાધ્ય કોઠીમાં ઉદાહરણ મુજબ અંકમાં લખો તો અહીંયા તમારે 2 10 અને 4 એકમ આપેલા છે તો એ કઈ રીતે તમે લખી શકો 2 10 અને 4 એકમ આપેલા છે એની સંખ્યા તમને માં એક ઉદાહરણ આપેલી છે 24 આપેલા છે જવાબ માં અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે એમાં 24 જવાબ લખીને આપેલા છે તો હવે એ કઈ રીતે કરવાનું તો સમજી લેવાનું પહેલા કે 2 દશક હોય ને દશકના સ્થાનમાં 2 હોય તો 20 થઈ જાય 3 હોય તો 30 થઈ જાય દાખલા તરીકે આ રીતે અહીંયા જુઓ આ 52 આપેલા છે 52 આપેલા હોય તો હંમેશા યાદ રાખવાનું કે આ એકમનો અંક કહેવાય તો એકમમાં જે છે તે એમને મળે એ અંક 2 નો બેઝ લે એકમના સ્થાનમાં હોય એ એકમ અહીંયા 2 ના બેઝ લે પણ આ બાજુનો અંક દશક કહેવાય આ બાજુનો અંક દશક છે તો દશકના સ્થાનમાં જે અંક હોય એમાં બાજુમાં મીઠું ચડે એટલે કે જો અહીંયા 5 છે તો દશક 50 થઈ જાય શું થશે 50 એટલે કે 50 વત્તા 2 બરાબર સંખ્યા 52 બને એટલે આપણે બોલવામાં શું બોલીએ તો કે 5 10 2 1 5 10 2 1 5 હોય તો અહીંયા 50 થઈ જાય અહીંયા 2 આપેલા હોય તો 20 થઈ જાય 3 હોય તો 30 થઈ જાય 4 હોય તો 40 થઈ જાય અને માત્ર 5 દશક અને 2 એકમ આપેલા હોય તો આ રીતે પણ આપણે કરી શકીએ આપણને સમજાય ગયું હોય તો ખ્યાલ જ હોય કે 5 દશક છે એટલે અહીંયા 50 થાય 5 દશક એટલે 5 ના 50 વત્તા 2 એટલે જવાબમાં 52 આવે 50 વત્તા 2 એટલે 52 એટલે આપણને અહીંયા કહીએ કે 5 દશક 2 એકમ બરાબર ખાલી જગ્યા તો શું લખીએ 52 એટલે કે દશકના સ્થાનમાં જે સંખ્યા હોય એમાં તમારે 5 હોય તો 50 થઈ જાય 4 હોય તો 40 થઈ જાય 10 હોય 9 હોય તો 90 થઈ જાય 6 હોય તો અહીંયા 60 થઈ જાય 3 હોય તો 30 થઈ જાય એટલે દશકના સ્થાનમાં જે અંક હોય એમાં તમારે એ જવાબ જે આવે એની એમાં સાથે અહીંયા એકમનો સરવાળો કરો એકમમાં જે હોય અંક પોતે પોતાનો લે છે એકમમાં ફેરફાર થતો નથી માત્ર દશકમાં ફેરફાર થાય છે તો અહીંયા તમારે એમ જ કરવાનું છે કે 2 દશક અને 4 એકમ એટલે 24 કઈ રીતે આવ્યા તો કે 2 દશક એટલે 20 2 દશક એટલે 20 વત્તા 4 થયા હોય એટલે 20 વત્તા 4 એટલે 24 હવે આવે છે 3 દશક અને 6 એકમ 3 દશક અને 6 એકમ તો એનો જવાબ શું બને તો કે 36 તો કઈ રીતે તો કે 3 દશક એટલે 30 વત્તા એકમના સ્થાનમાં 6 છે એટલે 6 30 વત્તા 6 એટલે 36 અહીંયા આવશે 36 4 દશક અને 3 એકમ એટલે 4 દશકના 40 40 વત્તા 3 એટલે 43 અહીંયા શું આવે 43 સરળ ભાષામાં 9 અને 2 9 દશક અને 2 એકમ એટલે અહીંયા શું આવે 92 5 દશક અને 8 એકમ તો શું આવે 58 5 ને 8 ને 58 7 દશક અને 9 એકમ તો 7 દશક અને 9 એકમ હોય તો 7 ના
અંકમાં લખો જે અંકમાં લખ્યા એને આપણે અંકને શબ્દમાં લખવાના છે 7 દસક અને 7 એકમ એ તમને ઉદાહરણમાં આપે છે ઉદાહરણમાં છે 70 7 દસક અને 7 એકમ 70 પણ આપણે અહીંયા અંકમાં હતું અહીંયા એને શબ્દમાં લખવાના છે પછી બીજું 10 પાંદડા વાળા કેટલા છોડ છે
કેટલા છોડમાં 10 પાંદડા છે તો કે 1 2 3 4 દરેકમાં 10 10 પાંદડા છે અને એવા કેટલા છે તો કે 4 તો અહીંયા તમારે 4 લખવાના છે બીજી ખાલી જગ્યામાં બીજામાં જવાબ 4 લખવાનો છે પછી જો ત્રીજો છોડમાં છૂટા કેટલા પાંદડા છે તો આ બાજુ છૂટા પાંદડા આપેલા છે 1 2 3 4 કેટલા છે 7 તો અહીં 7 અને 7 ત્રીજી ખાલી જગ્યામાં લખી દો 7 લખાઈ ગયા હવે જુઓ ચોથો ચોથામાં જુઓ ચોથો પ્રશ્ન બધા થઈને કુલ કેટલા પાંદડા છે બધા થઈને કુલ કેટલા પાંદડા છે તો આપણે 4 છોડ જોયા 1 છોડમાં 10 છે તો 4 છોડમાં કેટલા થાય 40 થાય 40 માં છૂટા કેટલા છે તો કે 7 છે 40 વત્તા 7 કરો તો 47 થશે થશે ને 47 સીધે સીધું ના આવે તો 40 પછી 7 ગણી લેવાના તો કે 41 42 43 44 45 46 ને 47 એટલે 47 અહીં લખી લેવાના ન સમજાય તો આપણે છૂટામાં લીટા કરી લખવાનું કરી લેવાના એટલે આપણને સમજાઈ જાય તો બધા થઈને કુલ કેટલા પાંદડા છે તો ત્યાં શું જવાબ લખશો ચોથામાં 44 સાથે 47 ચાલો લખાઈ ગયું હવે એની નીચે જુઓ પાંચમો પ્રશ્ન બે છોડમાં કુલ મળીને કેટલા પાંદડા થાય એક છોડમાં 10 છે તો બે છોડમાં કેટલા થાય 10 ને 10 20 તો અહીંયા આવશે બગડે મિંડે 20 પાંચમામાં જવાબ શું લખીશું બગડે મિંડે 20 સમજાઈ ગયું બધાને સરસ ચાલો લખી લીધું સારું ચાલો હવે આજે તમને હોમવર્કમાં 31 થી 50 અંક શબ્દમાં રફ નોટમાં લખવા આપે છે એ તમે લખી લેવાના છે સરસ ચાલો આજે આટલું જ ફરી પાછા મળીશું આવજો